नमस्कार विद्यार्थी मित्रों, हूँ निकुंज कटेसिया, सर्वोपरि स्कूल यूट्यूब चैनल अंदर आप विद्यार्थियों स्वागत करू छू। हाँ विद्यार्थी मित्रों, अपने छेला लेक्चर में स्वाध्याय 3.1 छे एनी पूर्णाहुति करी हती। हवे त्यांथी आगळ वधीए तो भाग नंबर 3, आजना दिवसे आपणे भाग नंबर 3 जेमां आपणे आगळ स्वाध्याय 3.2, परंतु यहाँ पहोंचता पहला आपणे एक અમુક બાબતો એટલે કે બે વસ્તુઓ વચ્ચે આજે આપણે ફરી પાછું નવું શીખવાનું છે, તો જોઈએ નેક્સ્ટ। અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા, શું કહે છે વિદ્યાર્થી મિત્રો? અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓ વિશે આપણે નવું ભણવાનું છે। તો વળી પાછી એક નવી રમત આવી, રમતનું નામ કીધું આપણને અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓ। હવે અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓ છે એની આપણે ચર્ચા કરવાની છે અહીંયા પણ, એટલે એનો કહેવાનો મતલબ એવો થાય છે। અને અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા એટલે પહેલા તો હું તમને એના નામથી પરિચિત કરી દઉં કે અવિભાજ્ય સંખ્યા એટલે કેને કહેવાય, તો કે એવી સંખ્યાઓ જેને કોઈ પણ સંખ્યાઓ વડે ભાંગી શકાતી હોય નહીં, જેમાં એક વડે નહીં ભાંગવાની, બરોબર, એને આપણે અપવાદ રાખવાનું, એકને નહીં ધ્યાનમાં લેવાનો, બાકી કોઈ પણ સંખ્યા વડે જેને ભાંગી શકાતી હોય નહીં એવી સંખ્યા એટલે એને આપણે કહેવાય અવિભાજ્ય। શું કહેવાય એને? અવિભાજ્ય કહેવાય છે। જેમ કે ઉદાહરણ તરીકે લઈએ, બે, તો બે છે એને તમે કઈ સંખ્યા વડે ભાંગી શકો? એકને તો ધ્યાનમાં લેવાની નથી કીધી મેં, એના સિવાયની વાત કરીએ તો કે એના સિવાય બે છે તો બે ને બે વડે ભાંગો તો એક આવે, પણ ભાંગી શકાય? પણ કેટલા વડે? બે વડે જ ભાંગી શકાય, તો ફરી પાછું એ જયું। ત્રણ વડે વાત કરીએ તો ત્રણ વડે બે ને ભાંગી શકાય? બે ને ત્રણ વડે ભાંગી શકાય? ન ભાંગી શકાય, બરોબર છે। તો એવી જ રીતના આ સંખ્યા, મતલબ કે બે છે એ સંખ્યા કેવી થઈ? અવિભાજ્ય કઈ। હવે આવી જ રીતના બીજું ઉદાહરણ આપું કે ત્રણ, ત્રણને કેના વડે ભાંગી શકાય? એકને તો ધ્યાનમાં લેવાની નથી, બે વડે ભાંગવાની કરીએ તો બે વડે ભાંગી તો બે એકુ બે, શેષ વધે એક, શેષ વધે એક, મતલબ કે આને પણ એટલે કે ત્રણને પણ બે વડે ભાંગી શકાય નહીં, મતલબ ત્રણ પણ કેવી થઈ? અવિભાજ્ય સંખ્યા થઈ। હવે ચાર લખું હું અહીંયા પણ, ચાર લખું તો ચારને હું કઈ કઈ સંખ્યાઓ વડે ભાંગી શકું એમ છું વિદ્યાર્થી મિત્રો? તો કે બે વડે, બે દુ ચાર, ચાર માંથી ચાર જાય તો શૂન્ય, મતલબ કે ચાર ને બે વડે ભાંગી શકાય છે, તો આને અવિભાજ્ય સંખ્યા કહેવાય નહીં। જે ભાંગી ન શકાતી હોય એવી જ સંખ્યા આપણે અહીંયા લખવાની થાય છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આવી સંખ્યાઓને આપણે શું કહેવાય છે? અવિભાજ્ય સંખ્યા કહેવાય છે। હવે જો ચાર ને આપણે શું કરી શક્યા હતા? ભાંગી શક્યા હતા, શું કરી શક્યા હતા? ભાંગી શક્યા હતા, હવે અવિભાજ્ય સંખ્યા હતી એમાં બે ને ત્રણ આવ્યું, પછી એવા હતા ચાર, હવે ચાર ને આપણે ભાંગી શક્યા હતા તો ચાર ને શું કહેવાય? વિભાજ્ય કહેવાય, વિભાજ્ય, ભાજ્ય એટલે કે ભાંગી શકાય, બરોબર છે, વિભાજ્ય ભાંગી શકાય, વિભાજ્યનો મતલબ એવો થાય છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તને તમે એવું સમજ્યા, અવિભાજ્ય સંખ્યા એટલે કે જે સંખ્યાઓને આપણે કોઈના કોઈ સંખ્યા વડે ભાંગી શકતા હોય તો એવી સંખ્યાને આપણે શું કહેવાય? વિભાજ્ય કે અવિભાજ્ય કહેવાય છે। અને એવી સંખ્યાઓ કે જેને આપણે કોઈ સંખ્યા વડે ભાંગી શકાય છે તો એને શું કહેવાય? વિભાજ્ય કહેવાય છે। હવે આની અંદર પાંચ લખો તો પાંચ ને ભાંગી શકાય નહીં, પાંચ એકુ પાંચ થાય એટલે એને ભાંગી શકાતા નથી। પછી છ લખો તો છ ને ભાંગી શકાય, કેટલા વડે? બે વડે અને ત્રણ વડે, બંને વડે ભાંગી શકાય છે એટલે છ વિભાજ્ય ની અંદર।
तो આવી રીતના બાકીની સંખ્યાઓ લખતા જાઓ તો તમને 100 સુધીની સંખ્યાઓ છે આપણે લખવાની થાય છે। તો એના માટે થઈ આપણને એક રમત આપેલી છે। હવે રમતમાં આપણને દર્શાવેલું છે કે પેજ નંબર 52 ઉપર 1 થી 100 સુધીની સંખ્યાઓ લખેલી છે। કેટલી? 1 થી 100 સુધીની સંખ્યાઓ લખેલી છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે હું અહીંયા તમારા માટે 100 સુધીની સંખ્યા લખતો નથી, પરંતુ અહીંયા કણે મેં આવી રીતના સંખ્યાઓ લખી રાખી છે। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા કણે આપણે જોઈએ, હવે એક છે એને આપણે તેમાં સમાવેશ કરેલો નથી, તો કે નથી એને અવિભાજ્યની અંદર સંખ્યા સમાવેશ કરેલો કે નથી એને વિભાજ્યની અંદર સમાવેશ કરેલો। એટલે આપણે એવું કહી શકીએ કે એક છે એ ના તો અવિભાજ્ય સંખ્યા છે કે ના તો તે અવિભાજ્ય સંખ્યા છે, જેની તમારે નોંધ કરવાની રહે છે કે એક સંખ્યા તમને પૂછે તો એ કેવી સંખ્યા છે, તો આપણે એવું કહીશું એક એ વિભાજ્ય સંખ્યા પણ નથી અને અવિભાજ્ય સંખ્યા પણ નથી। બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે નેક્સ્ટ જોઈએ તો બે, હવે આ સંખ્યા છે ને એટલે આને આપણે ચોકડી માર દઈએ, પછી બે, હવે બે છે એ કેવી હતી, તો કે અવિભાજ્ય સંખ્યા। કેવી હતી? અવિભાજ્ય। તો અવિભાજ્ય સંખ્યા છે એટલે આપણે એના ઉપર ગોળ રાઉન્ડ કરી દઈએ એટલે આપણને ખબર પડે। પછી ત્રણ, ત્રણ છે એ પણ કેવી હતી, તો કે અવિભાજ્ય સંખ્યા એટલે એના ઉપર ગોળ બિંદુ। ચાર, ચાર છે કેવી છે, તો કે વિભાજ્ય સંખ્યા છે, તો ચાર ઉપર આપણે શું મારી દઈએ, ચોકડી મારી દઈએ। પાંચ, તો કે અવિભાજ્ય સંખ્યા એટલે એના ઉપર ગોળ રાઉન્ડ। છ છે એ અવિભાજ્ય સંખ્યા એટલે એના ઉપર ફરી પાછી, સોરી વિભાજ્ય સંખ્યા એટલે એના ઉપર ચોકડી। પછી સાત, સાત છે એ ફરી પાછી કેવી કહેવાય, અવિભાજ્ય સંખ્યા કહેવાય, એના ઉપર ગોળ રાઉન્ડ। પછી આઠ, આઠ છે એ ફરી પાછી કેવી કહેવાય, તો કે વિભાજ્ય સંખ્યા કહેવાય, એના ઉપર ચોકડી। નવ, તો કે નવ પણ વિભાજ્ય સંખ્યા, એના ઉપર પણ ચોકડી। દસ, તો કે દસ પણ વિભાજ્ય સંખ્યા, એના ઉપર પણ ચોકડી। હવે વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્નાઓ થતો હોય તો એનું સોલ્યુશન કરી દઉં, કે પ્રશ્નાઓ થાય કે સર આમાં તમને ખબર કેમ પડે કે આ સંખ્યા છે એ વિભાજ્ય છે અને આ સંખ્યા અવિભાજ્ય છે, તો આપણે વિભાજ્ય સંખ્યાઓ ગોતી લે એટલે અવિભાજ્ય આપોઆપ મળી જાય। વિભાજ્ય સંખ્યાઓ કેવી રીતના, તો માની લો કે આ સંખ્યા નવ છે, એને કઈ સંખ્યા વડે ભાંગી શકાય છે, તો તમે જોઈ શકો કે ત્રણ વડે, ત્રણ તરીને નવ, જવાબ આવે। મતલબ કે તમે આપેલી સંખ્યાને કોઈ બીજી સંખ્યા વડે ભાંગો અને જો એનો જવાબમાં શેષ શૂન્ય વધે તો એ સંખ્યા કેવી કહેવાય, વિભાજ્ય સંખ્યા કહેવાય। બરોબર છે? પણ હા, ખાસ એ યાદ રાખવાનું કે પોઈન્ટ વાળો જવાબ આવવો જોઈએ નહીં, પોઈન્ટ વાળો જવાબ આવવો જોઈએ નહીં, જવાબ હંમેશા કેવો હોવો જોઈએ, પૂર્ણ સંખ્યામાં જ હોવો જોઈએ। બરોબર છે? તો અહીંયા કણે ત્રણ આવ્યો જવાબ અને શેષ કેટલી છે, તો કે શૂન્ય છે, તો એનો મતલબ એવો થયો કે નવ સંખ્યા છે એ કેવી કહેવાય, વિભાજ્ય સંખ્યા કહેવાય છે। એવી જ રીતના દસ પણ ચેક કરો, પછી અગિયાર, તો અગિયાર ફરી પાછી કેવી આવશે, અવિભાજ્ય સંખ્યા આવે। બાર ને ચેક કરો, તો છ દુ બાર, બે વડે કે છ વડે ભાંગી શકાય, ત્રણ વડે ભાંગી શકાય, ચાર વડે ભાંગી શકાય, એટલે ફરી પાછી આ બાર છે એના ઉપર ચોકડી। તેર છે એ કેવી છે, અવિભાજ્ય, એટલે એના ઉપર ફરી પાછી ગોળ। ચૌદ પણ વિભાજ્ય, પંદર પણ વિભાજ્ય, સોળ પણ વિભાજ્ય, વળી સત્તર છે એ અવિભાજ્ય સંખ્યા કહેવાય, એટલે ગોળ બિંદુ। અઢાર છે એ પણ વિભાજ્ય, ઓગણીસ છે એ ઓગણીસ, તો ઓગણીસ છે એ આપણા માટે કેવી થઈ કહેવાય, અવિભાજ્ય। પછી વીસ વિભાજ્ય, એકવીસ
વિભાજ્ય 22, વિભાજ્ય 23, અવિભાજ્ય 24, વિભાજ્ય 25, વિભાજ્ય 26, વિભાજ્ય 27, વિભાજ્ય 28, વિભાજ્ય 29, અવિભાજ્ય 30, વિભાજ્ય। હવે વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતના તમને ક્યાં સુધી આપેલું છે? તો કે 1 થી 100 સુધીની સંખ્યાની વચ્ચે આવતી વિભાજ્ય સંખ્યાઓને અહીંયા ગોળ રાઉન્ડ તરીકે દર્શાવેલી છે, અને આ જે પદ્ધતિ થઈ એને શું કહેવામાં આવે છે? એટલે કે આવી જે પદ્ધતિ છે એને ઇરેસ્ટો છેની પદ્ધતિ કહે છે। શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? ઇરેસ્ટો થેનિસ પદ્ધતિ કહેવામાં આવે છે। ઇરેસ્ટો થેનિસ તારણી, તારણી વાળી પદ્ધતિ તારણી કહે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આ વાત હતી આપણી શેના માટેની? તો કે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ વિશેની। હવે આગળ વધીએ તો એના પહેલા આપણે શું કરીશું? તો કે અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યાઓ છે એને આપણે અલગથી લખી લઈશું। પરંતુ અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓ બંને લખવી એના કરતા આપણે આપણા બોર્ડની અંદર અત્યારે માત્ર અવિભાજ્ય સંખ્યા લખી લઈ એટલે વિભાજ્ય સંખ્યા છે એ આપોઆપ આપણી સામે આવી જાય। વિદ્યાર્થી મિત્રો, આ હતી આપણા માટે અવિભાજ્ય સંખ્યા। હવે આના સિવાયની જે 1 થી 100 ની અંદર વધે એ આપણા માટે કેવી થઈ જાય? તો કે વિભાજ્ય સંખ્યા થઈ જાય। ગણતરી કરીએ તો કેટલી મળે છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, એટલે કે કુલ 24 સંખ્યા છે એ કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે। બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે આપણી સંખ્યા સાથેની રમત જેમાં આપણે આવે છે બીજું, હવે સંખ્યા સાથેની રમત છે એમાં એક નવું આવે છે, એકી અને બેકી સંખ્યા, એકી અને બેકી સંખ્યા જેને અંગ્રેજીમાં એવું કહેવાય છે ઓડ ઇવન, ઓડ અને ઇવન એટલે કે એકી સંખ્યા છે એને શું કહેવાય? ઓડ કહેવાય, અને બેકી સંખ્યા છે એને ઇવન કહેવામાં આવે છે। બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે આગળ વધીએ તો એકી સંખ્યા કેને કહેવાય? તો કે 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17 એટલે કે સંખ્યાઓ વચ્ચે 1, 1 નો શું જોવા મળે છે તમને?
તફાવત જોવા મળે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, શું જોવા મળે છે? તફાવત જોવા મળે છે. અને તમે એવું પણ જોઈ શકો છો કે જો પાછળની સંખ્યાના અંકો કેવા હોય, 1, 3, 5, 7 કે 9 હોય, તો એ સંખ્યા કેવી કહેવાય? એકી સંખ્યા કહેવાય છે. જેમ કે અહીંયા કઈ તમે જો 11 માં પાછળ એકમ નો અંક કેવો છે? 1, તો 1 છે, તો એકી સંખ્યા કહેવાની. એકમ નો અંક જોવો તો 13 માં તગડો છે, તો તગડો આવ્યો એટલે એકી સંખ્યા થઈ. પાછળ આવ્યો તો અહીંયા પણ એકી સંખ્યા. એનો મતલબ કે જો એકમ નો અંક 1, 3, 5, 7 કે 9 હોય તો એવી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? એકી સંખ્યા કહેવામાં આવે છે. એટલે કે એકી સંખ્યા એટલે ઓડ કહેવામાં આવે છે. અને બેકી સંખ્યા માટે કહીએ તો આના સિવાયની, એટલે કે 2, 4, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, તો આવી જે સંખ્યાઓ છે એને શું કહેવામાં આવે છે? તો કે બેકી સંખ્યાઓ કહેવામાં આવે છે, કે જેને શું કહેવાય છે? ઇવન કહેવામાં આવે છે. હવે આમાં પણ એવું જ કહી શકાય કે જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે શૂન્ય હોય, જો શૂન્ય હોય તો એવી સંખ્યાઓને, અથવા શૂન્ય અથવા તો 10 હોય તો એવી સંખ્યાઓને કેવી કહેવાશે? બેકી સંખ્યા કહેવાય છે. જેમ કે જોઈએ, હવે અહીંયા 12 છે, તો 12 માં એકમનો અંક બગડો, તો બગડો આવ્યો અહીંયા, તો બગડો આવ્યો એટલે આ સંખ્યા 12 થઈ, કેવી થઈ? બેકી. એકમનો અંક ચોગડો આવ્યો તો આ 14 છે, કેવી થઈ? બેકી. એવી જ રીતના છગડો, 8, 0. મતલબ કે જો એકમનો અંક 2, 4, 6, 8 કે શૂન્ય હોય તો આપેલી સંખ્યાને કેવી કહેવાય? બેકી સંખ્યા કહેવાય છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, આ તમારે યાદ રાખવાનું છે. અને ખાસ હા વિદ્યાર્થી મિત્રો, અહીંયા કણે આપણને જે મેં અવિભાજ્ય સંખ્યાઓ લખાવી છે એ દરેક વિદ્યાર્થી મિત્ર એ લખવાની છે અને સાથે સાથે પાકી કરવાની છે. કારણ તો કે આ જે અવિભાજ્ય સંખ્યાઓ છે, જો તમને આવડશે તો જ તમને આના પછીનું જે આપણું સ્વાધ્યાય છે, સ્વાધ્યાય નંબર 2, 3.2, તો જ તમને આવડવાનું છે, નહીતર આવડશે નહીં. એટલે ખાસ તમને કહું છું વિદ્યાર્થી મિત્રો કે તમારે અવિભાજ્ય સંખ્યાઓ છે એ તમને આવડવી જોઈએ, સાથે આ એકી સંખ્યાઓ અને બેકી સંખ્યાઓ પણ તમારે લખી નાખવાની છે. વ્યાખ્યા તરીકે લખી હોય તો વ્યાખ્યા માટે એવું લખશું કે જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય તો તેવી સંખ્યાને શું કહેશું આપણે? એકી સંખ્યા કહે છે. બેકી માટે, એટલે કે બેકી સંખ્યા માટેની વ્યાખ્યા, તો જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે શૂન્ય હોય તો તેવી સંખ્યાને બેકી સંખ્યા કહે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, તો આ હતી આપણા માટેની એકી અને બેકી માટેની વ્યાખ્યા અને આ એમના ઉદાહરણ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, તો આપણે આજે અહીંયા સુધી રાખીએ. અને ખાસ આના અંદરના હોમવર્કની અંદર મેં તમને કીધું અવિભાજ્ય સંખ્યાઓ અને આપણી આ એકી બેકી સંખ્યાઓ છે એ લખવાની અને પાકી કરવાની છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા સુધી રાખીએ, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં આવશું.